ખેડા જિલ્લો એ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ પૈકી એક છે. તેનું મધ્ય શહેર ખેડા છે, જે જિલ્લાનું વહીવટ મથક પણ છે. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અમૃત ગુજરાત યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજની આ વિડીયોમાં હું તમને જણાવીશ ખેડા જિલ્લા વિશે. તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, ખેડા જિલ્લાની વસ્તી 2011 મુજબ કુલ 22,99,885 છે. ખેડા અગાઉ કૈરા જિલ્લા તરીકે જાણીતો હતો. તે 1997માં દક્ષિણ ભાગ સાણંદ જિલ્લો બનીને તે બે ભાગમાં વહેંચાયેલું હતું. કૈરાના ચરોતર પ્રદેશના 4 તાલુકાઓ છે. નડિયાદ, આણંદ, બોરસદ અને પેટલાદનો સમાવેશ થાય છે. જ્યારે જિલ્લાનું વિભાજન થયું ત્યારે નડિયાદ તાલુકો ખેડા જિલ્લા સાથે અને અન્ય 3 આણંદ જિલ્લા સાથે ગયો. આજે ખેડામાં 11 તાલુકાઓ છે. બાલાસિનોર અને વીરપુર, જે એક સમયે ખેડા જિલ્લામાં હતા, તેને 2013માં નવા બનેલા મહીસાગર જિલ્લામાં ખસેડવામાં આવ્યા હતા. 20મી સદીના ભૂતપૂર્વમાં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન ચરોતર પ્રદેશ અને કૈરાના અન્ય વિસ્તારોના પાટીદારોએ સંખ્યાબંધ અવરોધોમાં અંગ્રેજોનો પ્રતિકાર કર્યો હતો. ખાસ કરીને 1913નું કૈરા વિરોધી કરવેરા અભિયાન, 1918નો ખેડા સત્યાગ્રહ, 1923નો બોરસદ સત્યાગ્રહ અને 1928નો બારડોલી સત્યાગ્રહ. ખેડા એ પણ છે જ્યાં મહાત્મા ગાંધીએ માર્ચ 1919થી દુષ્કાળના સમય દરમિયાન અંગ્રેજો દ્વારા જુલમી કરવેરા સામે સત્યાગ્રહનો સંઘર્ષ કર્યો હતો. ખેડા પર શાસન કરનાર બાબી પરિવાર ખંભાતમાં શિફ્ટ થયો છે અને ત્યાં રહે છે, અને હવે તે પરિવારનો મોટાભાગનો ભાગ અમદાવાદમાં રહે છે. ખેડા પરિવારના છેલ્લા વડા સાહેબજાદા અહમદ સિદ્દીક હુસેન ખાનજી દિલાવર ખાનજી બાબીના લગ્ન જૂનાગઢ રાજ્યના બીમા રહીમ સુલતાના બબદે બાબી સહિબા સાથે થયા હતા, અને બીમા નસરીન સુલતાનના બખ્તે બાબી નામની પુત્રી જારી હતી, જે સાહેબજાદા અનીસ મોહમ્મદ ખાનજી બાબી સાથે લગ્ન કર્યા છે. દેવગામ એ જૂનાગઢ રાજ્યનું જૂનું ઘર હતું. તો મિત્રો, આ હતી ખેડા જિલ્લા વિશે અમુક માહિતી અને અમુક ફેક્ટ. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરીને જણાવો, અને આ વિડીયોને તમારી ફેમિલી અથવા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરજો. મળીએ છીએ નવી વિડીયોમાં. ત્યાર સુધી મિત્રો આવજો.